હલો સ્ટુડન્ટ્સ સ્ટાન્ડર્ડ એટ આજના વિડીયોની અંદર આપણે લેસન નંબર ટુમાં કોમ્પ્યુટર પ્રેક્ટિકલ વિશે જોઈશું હાઉ ટુ ક્રિએટ લિસ્ટ ઇન એસટીએમએલ એચ ટીએમએલની અંદર લિસ્ટ આપણે કેવી રીતે બનાવી શકીએ તો સૌથી પહેલાં નોટપેડનો પ્રોગ્રામ ઓપન કરી એસટીએમએલનો કોડ લખી દો બરાબર સૌથી પહેલાં એચ ટીએમએલ હેડ ટાઇટલ બોડી ત્યાર પછી લિસ્ટના બે પ્રકાર છે બે પ્રકારે આપણે લિસ્ટ બનાવી શકીએ એક તો ક્રમિક રીતે અને સેકન્ડ છે અક્રમિક રીતે એટલે કે ઓર્ડર લિસ્ટ અને અનઓર્ડર લિસ્ટ તો અહીંયા હું બંને રીતે લિસ્ટ તૈયાર કરીશ સૌથી પહેલાં ક્રમિક માટે ઓએલ ઓએલટેગનો યુઝ થાય છે ઓર્ડર લિસ્ટ માટે ઓએલ ટેગ વપરાય છે સેકન્ડ છે અનઓર્ડર લિસ્ટ એટલે કે અક્રમિક યાદી બનાવવી હોય તો તેના માટે યુએલ ટેગનો ઉપયોગ થાય છે હવે ઓએલ ટેગ બોડીની અંદર અહીંયા ઓએલ ટેગ લખેલો છે ત્યાર પછી જે પણ લિસ્ટની અંદર આપણે વસ્તુઓ કે વ્યક્તિના નામ લખીએ છીએ તેને એલઆઈ ટેગમાં લખવામાં આવે છે એલઆઈ ટેગનું ફૂલ ફોર્મ છે લિસ્ટ આઇટમ તો અહીંયા ત્રણ સ્ટુડન્ટ્સના નામ હું અહીંયા લખું છું ઓએલની અંદર એલઆઈમાં જીમી ટફી અને હેની ત્યાર પછી ઓએલ ટેગને પૂરો કરું છું ત્યાર પછી યુએલ ટેગની અંદર એટલે અક્રમિક રીતે મારે લિસ્ટ રજૂ કરવું છે તો એના માટે એમાં પણ એલઆઈનો યુઝ કરીશ અને ત્રણ નામ લખીશ એટલે ટોટલ છ નામ રજૂ થવા જોઈએ ક્રમિક ઓર્ડર લિસ્ટ એટલે જે પણ લિસ્ટ બનશે તેમાં ક્રમ આવશે બરાબર અને યુએલ ટેગ એટલે કે જે પણ લિસ્ટ રજૂ થશે તેમાં ચિહ્નનો ઉપયોગ થાય છે તો આ રીતે ફાઇલને ડોટ એસટીએમએલથી સેવ કરો અને ફાઇલને બ્રાઉઝરમાં ઓપન કરશો તો આ રીતે તમારો આઉટપુટ અહીંયા દેખાય છે જુઓ ઓએલ ટેગની અંદર જે પણ નામ લખેલા છે તેની આગળ વન ટુ થ્રી લખેલું આવે છે અને બાકી યુએલ ટેગની અંદર લખેલા છે તેની આગળ ચિહ્ન આવે છે તો આ રીતે તમે લિસ્ટ બનાવી શકો છો થેન્ક્સ